રાજ્ય સરકારના ના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સંતો મહંતો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા છે સાંસદ ધારાસભ્ય મંત્રીઓ મહંતો કાર્યકર્તાઓ સહિત સામાન્ય જનતા તમામ લોકો સાંસદો સમર્થનમાં જંગી રેલી કરી રહી છે હજારોની સંખ્યામાં લોકો બેનર્સ સાથે રસ્તા પર આવ્યા છે અને કેન્દ્ર સરકારના નિર્ણય સીએ એને સંપૂર્ણ રીતે જન સમર્થન આપી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી સાથે ગુજરાતના ગુજરાત વિદ્યાર્થીઓ કરશે સંવાદ પરીક્ષા પે ચર્ચા બે હજાર બેતાલીસ વિદ્યાર્થીઓ સંવાદ કરશે વિદ્યાર્થીઓ અમદાવાદથી દિલ્હી સુધી રાજધાની એક્સપ્રેસમાં યાત્રા કરશે વીસ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી સાથે સંવાદ કરશે વિદ્યાર્થીઓ રાજધાની એક્સપ્રેસમાં યાત્રા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ચર્ચામાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતથી બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓ અમદાવાદ રેલવે સ્ટેશનથી નવી દિલ્હી જઈ રહ્યા છે આપ જોશો મારી પાછળ આ તમામ વિદ્યાર્થીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે અને તેમના અંદર ઉત્સુકતા પણ છે કારણ કે તે

उन्होंने आज तक इतनी सारी स्पीचेस दी है विद एटमोस्ट कॉन्फिडेंस लेवल के साथ तो क्या बनाता है उनको इतना कॉन्फिडेंस कैसे देता है वो लोगों के उनकी उनकी सारी बातें लोगों के दिल को कैसे छू जाती है मैं उनसे यही पूछना चाहती हूँ कि इतना कॉन्फिडेंस कहाँ से आता है उनमें प्रधानमंत्री थी कॉन्फिडेंस नी बात करवाना बेटा तमें सु पूछवाना छो क्या थी आया छो नाम बताओ पूछ सो आप Uh, मेरा नाम सुहानी लखेरा है मैं सूरत से ऐसा इंटरनेशनल स्कूल से हूँ मेरा uh, प्रधानमंत्री जी से यही सवाल है कि हम बच्चों को फ्यूचर ऑफ द नेशन कहते हैं तो uh, मुझे यह जानना है कि हम बच्चे इकोनॉमिक डेवलपमेंट एज वेल एज़ ओवरऑल ग्रोथ ऑफ नेशन के लिए कैसे सहायक बन सकते हैं तो सहायक વાત प्रधानमंत्री ने मन्नतनी बात बेटा आप થોડું આગળ આવો અને તમે શું સવાલ કરવાના છો प्रधानमंत्री ને ઉત્સુકતા હશે કાલે પહોંચી જશો મુલાકાત થશે શું સવાલો છે મગજ આ એમ હું мама ફ્રોમ હનુમંત હાઈસ્કૂલ મહુવા માય ક્વેશ્ચન વોઝ રિલેવન્ટ ટુ માય નેશન માય કન્ટ્રી માય ઇન્ડિયા વી આર અ ઓફ અ સેમ નેશન

મારું નામ રાધિકા પટેલ છે હું લિટલ ફ્લાવર સ્કૂલ સુરતથી આવું છું મારો ક્વેશ્ચન નરેન્દ્ર મોદીને એ છે કે આપણે એક્ઝામમાં આપણે થિયોરેટિકલ આપણને જે નોલેજ મળ્યું હોય તે જ આપણે આપીએ છીએ તો સ્ટુડન્ટ્સને આગળ જતાં થિયોરટીકલ નોલેજ કામ લાગતું નથી તેની માટે તેમની પાસે પ્રેક્ટિકલ નોલેજ પણ હોવું જોઈએ તો મારી એમને સજેશન આપું છું કે તેમને સ્ટુડન્ટ્સની સ્ટડીમાં પ્રેક્ટિકલ નોલેજ પણ યુઝ કરાવવું જોઈએ પ્રેક્ટિકલ નોલેજની વાત છે બેટા આપ શું મનમાં સવાલ છે તમારા અને તમે શું પૂછવાના છો મારું નામ ઈશિતા કસવાલા છે હું દસમા ધોરણમાં ભણું છું અને જહાનોદ વિદ્યાલય અમરેલી તરફથી આવી રહી છું મારે પોલિટિકલી બંને રીતના એનો રોલ મેનેજ કરેલું એમ કહેવા ખૂબ અઘરો સવાલ છે પ્રધાનમંત્રીએ એ પોલિટિક્સ થી જોડાયેલી વાત પણ પૂછવાના છે તમામ વિદ્યાર્થીઓ તમે શું પૂછવાના છો પ્રધાનમંત્રીને શું તૈયારીઓ છે

હું નવસારી થી આવી છું ને હું મોદી સરને એવું પૂછીશ કે આ છોકરાઓ એક્ઝામને પાસ કરવા માટે કંઈ પણ કરીને ગોખંડ થી પણ પાસ થઈ જાય છે જ્યારે આ ગોખંડ પટ્ટી કરેલું જ્ઞાન તે આગળ જતા જ્યારે જોબ જોબ મેળવવા જતા હોય ત્યારે ને એમાં ગોખંડ પટ્ટી કરેલું જ્ઞાન કામ નથી આવતું તો એનું શું સોલ્યુશન છે કે છોકરાઓને ભણવામાં ઇન્ટરેસ્ટ છે ને એ લોકો ગોખંડ પટ્ટી ના કરે वोखड़ पट्टी ना तमें सु सवाल करे એટલે શિક્ષા પર પણ બહારની વાત છે તમે શું મનમાં સવાલ કર્યો છે અને શું પૂછવાના છો મેમ મોદીજી કે મોદીજી સે યહી પ્રશ્ન પૂછના ચાહતી હું મહિલાઓની સુરક્ષા કે બારે મેં કે આજકલ હમ ઇતની જ્યાદા બહોત જ્યાદા ભયાનક હાથે જો હો રહે હે જે دل ધરાને વાલે ઇન્સિડન્ટસ હો રહે હે ઉનકે ખિલાફ હમ ક્યા કર સકતે હે અબી ઓર સરકાર કી ક્યા રણનીતિ હે તો ઘણા બધા સવાલો છે આ જે

ક્લાઇમેટ ચેનથી જોડાયેલા સવાલ તમે ક્યાંથી છો અને શું સવાલ છે પ્રધાનમંત્રીથી આપનો આજ ઓકે તો અમે ગાંધીનગરથી આવે છે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાંથી અને અમારો સવાલ એમ જ છે કે જે સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ હોય એમને સ્ટડી ઉપર કેવી રીતે એફેક્ટ કરે છે અને બીજું કે એ આટલી ઉંમરે પણ આટલા ફિટ છે ને યોગા કરે છે તો બસ એ એમને ઊંઘ પર કેવી રીતે કંટ્રોલ કરે છે તો અમને એના પર ટિપ્સ આપવા માટે આ તમામ યુવાનો છે જે વિદ્યાર્થીઓ છે પૂછી રહ્યા છે એક બીજો પણ વિદ્યાર્થી છે તેને અમે સવાલ કરીશું તમે શું સવાલ કરવાના છો પ્રધાનમંત્રીને અને શું સવાલ હશે હું જ્વાર નવોદય વિદ્યાલય રાજકોટમાંથી છું મારું નામ નૈમિષ સુંદરવા છે હું પ્રધાનમંત્રીને એગ્રીકલ્ચર વિશે પૂછવાનો છું કે આપણે ને પ્રાઇમરી પ્રાઇમરી સ્કૂલમાંથી જ્યારે ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે એલ કેજી એચકેજીથી મેથ સાયન્સ ભણવાનું ચાલુ થઈ જાય છે જ્યાં લાગી આપણે ભણી ત્યાં લગી આપણે એને ભણાવે છે પણ કેમ એગ્રીકલ્ચર કાંઈ આવતું નથી એવો પ્રશ્ન હું પ્રધાનમંત્રી સામે મૂકવાનો છું

નો જો સહાય છે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી મળીને તે અવનવા અને એવા સવાલો કરવાના છે જેને પ્રધાનમંત્રી દ્વારા જવાબ આપવામાં આવશે ને પ્રધાનમંત્રી શું જવાબ આપશે તેના ઉપર આ વિદ્યાર્થીનીઓની સાથે તેમના પરિવારજનો અને ગુજરાતના નાગરિકોની પણ નજર રહેશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ